દાદાજી, પાણી. દાદાજી, થોડું પાણી પીલો, થોડું પીલો. થોડું પાણી પી લો, થોડું પી લો દાદી. બેનબા, પાણી પી લો ને. બેનબા, પાણી, થોડું પાણી પી લો. બે દિવસ થઈ ગયા છે, કોઈએ કઈ ખાધું નથી. ભૂખ્યા છે બધા. મારા ગળેથી પણ ધાન નથી ઉતર્યું. પણ જો દાદા, દાદી, બેનબા નહીં જમે ને તો એમને કઈ થઈ જશે. ખબર જ એવા છે કે ઉધનના પપ્પા અચાનક જ નહીં, હું સમજુ છું ને, હું સમજુ છું. પણ તમે તમે આમની હાલત જુઓ ને, એમની હાલત તો જુઓ, ઘરવાળા સામે જુઓ. આમ તો તમે બહુ હસાવતા હો છો, બહુ વાતો કરતા હો છો, ગીતો ગાતા હો છો. શું થયું આજે? ચૂપ કેમ છો? એમને સમજાવો ને, આ જીવતર છે. જે બન્યું છે એ ખરાબ બન્યું છે, હું માનું છું. પણ જીવવું તો પડે ને, જીવવું પડે કે નહીં? તમે જેને એમની સાથે વાતો કરો. હા હા, તમે એમને ગીત ગાઈને આમ મનોરંજન ના કરો ને તો ચાલે, પણ વાતો તો કરો. તમે એમને હસાવતા નહીં, પણ
એમને સમજાવો ને, એમને સમજાવો ને કે પાણી તો પી લે, સમજાવો ને. નથી હું એટલો સમજદાર. નથી મારામાં એટલી હિંમત. હું તમારી જેમ બહાદુર બી નહીં. બેનબા, માફ કરજો પપ્પાજી, પણ શોધના લગ્ન નિયત સમયે જ થશે. હવે આ ઘરને એમના વારસદારની જરૂર છે. શોધના લગ્ન પાછા નહીં ઠેલાય. પ્રદ્યુમન, પપ્પાજી, કાલે નથ સમ્રાટના દીપિકાબેને જે કહ્યું તમને યાદ છે ને? એમણે કહ્યું હતું કે તખ્તા પર અભિનય કરવા કરતા જિંદગીમાં અભિનય કરવો ઘણો અઘરો છે. જે બન્યું એ આપણે સ્વીકારવું જ રહ્યું. હજી મારે ઘણું મોટું પાત્ર ભજવવાનું છે. મારે મારા દીકરાના લગ્ન કરાવવાના છે. આ ઘરને સંભાળવાનું છે. પપ્પાજી, મમ્મીજી એ તો ક્યારના ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે. આપણે ખોટા દિલાસામાં જીવતા હતા કે કદાચ એક દિવસ પાછા આવશે. અને એ હોત તો શોધના લગ્નની ઉતાવળ કરાવત ને. પણ હવે એ નથી. પણ શોધના માટે એમના આશીર્વાદ તો છે ને. હું બસ એટલું જ કહીશ કે આપણે હિંમત રાખીને જીવશું તો એમને શાંતિ મળશે. અંબિકા હો, તારી વાત સાચી છે. આ દિવસ સુધી આપણે પ્રદ્યુમન વગર જીવતા હતા. આગળ પણ એના વિના જીવવું પડશે. હા, એટલું ખરું કે હવે એની રાહ નહીં જોવી પડે. અને સાંભળો, હવે શોધનના લગ્ન પાછા નથી ઠેલવવા. ને આ વાતની જાણ આપણે શોધને નહીં કરીએ. હવે એને એના પપ્પાનો બિઝનેસ વધારવો જ રહ્યો. ઠીક છે,
તો લગ્નની તૈયારીઓ કરવામાં આપણે જો રાજી રહીશું તો પ્રદ્યુમ્નને સારું લાગશે. હું મંદિરે જાઉં છું, ભગવાન સાથે ઝઘડો કરવો. આ ઉંમરે દીકરો ગુજરી જાય તો બાપ પણ અનાથ થઈ જતો હોય છે. ઉભા રહો, હું પણ આવું છું. સાથે મળીને ભગવાનને ફરિયાદ કરશું. થોડો ડરી જશે. લગ્ન માત્ર શોધના નહીં, તમારા બંનેના પણ થશે. નિયત સમયે જ. તમે બંને હવે લગ્નની તૈયારીઓ કરો. યોર ઘરવાળાઓને તો એમ છે કે અમારા લગ્ન થવાના જ છે, અને આમ તો વકીલ કાકાએ જે કીધું તું એ વાત બી આમ તો સાચી છે. દિયોર યાર, દિયોર શું કરું? એટલે ખોટું ખોટું કેમ ના હોય? મને લાગે છે લગ્ન કરી જ લેવા જોઈએ. દિયોર આપણે છે ને લક્ષ્મીનો હાથ પકડીને ચોરીમાં બેસાડી દઈશું. શું કરી લે? આપણે લગ્ન કરી જ લેવા છે દિયોર. આમ તો એમને બી હું ગમું છું, પણ એમને ખબર નહીં પડતી કે આ પ્રેમ છે. કઈ વાંધો નહીં, લગ્ન પછી ખબર પડી જશે. આપણને ક્યાં ઉતાવળ છે દિયોર. સાંભળો, આપણા લગ્ન પાછા નથી ઠેલાઈ રહ્યા. હોવ, કેવી રીતે અટકાવશો હવે આપણે આપણા લગ્ન?